પાટીદાર અનામત આંદોલન સમયે બનાસકાંઠામાં પણ પાટીદારો ઉપર થયેલા કેસ સરકારે હજુ સુધી પાછા ખેંચ્યા નથી જેથી આજે પાટીદાર લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જો સરકાર આ તમામ કેસો પાછા નહીં ખેંચે તો ફરીથી બે હજાર પંદર જેવું આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન સમયે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં દરેક પાટીદાર આગેવાનો ઉપર પોલીસ કેસ થયા હતા જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ફાયરિંગ દરમિયાન બે પાટીદાર યુવાનોના મોત થયા હતા ત્યારે પોલીસે ધમાલ દરમિયાન ગઢ સામે એકસો સડસઠ જેટલા પાટીદાર લોકો ઉપર ફરિયાદ દાખલ કરી હતી બાદમાં સરકારે આ તમામ લોકો ઉપરથી કેસો પાછા ખેંચી લેવાની વાત કરી હતી પરંતુ હજુ સુધી કેસો પાછા ન ખેંચાતા આજે બનાસકાંઠા જિલ્લામાં જે લોકો ઉપર કેસ થયા હતા તે તમામ લોકોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું અને પાટીદારો ઉપર થયેલા કેસો પાછા ખેંચી લેવા માટે રજૂઆત કરી હતી સાથે સાથે જો સરકાર આ તમામ પાટીદારો ઉપર થયેલા કેસ પાછા નહીં ખેંચે તો ફરીથી બે જેવું ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પાટીદારો એ ઉચ્ચારી છે આજ રોજ અમે ગઢ પાટીદાર અનામત આંદોલનમાં જ્યારે ગઢ જે કેસ બન્યો તો એ કેસ બાબતમાં આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે કે જ્યારે ત્યારે ગુજરાત સરકારે જાહેરાત કરેલી કે અનામત આંદોલનમાં બનેલા તમામ કેસો ગુજરાત સરકાર પાછા ખેંચે છે પણ હજુ સુધી અમારા બનાસકાંઠામાં કેસ પાછો ખેંચાયો નથી અને આજે ગુજરાતમાં ઘણી જગ્યાએ કેસો બાકી છે તો સરકારને અમે જણાવવા માગીએ છીએ કે બને તેટલા જલ્દીમાં જલ્દી અમારા કેસો પાછા ખેંચાય આજે આ જે ગઢપટ્ટો અમારો કહેવાય ને ગઢ વિસ્તાર એ જે ફોજદારના શાંતિ નોકરી કરવી હોય ને એવો એક ગઢ ફોજદાર ગઢ પોલીસ સ્ટેશન લે એવા શોંતિથી નોકરીવાળા વિસ્તારમાં પાટીદાર આંદોલન વખતે પોલીસ દ્વારા ખોટા કેસો દાખલ કરીને પોલીસ સ્ટેશને આપણે ચેક કરાવીએ તો ક્યાંય પણ ખોટા ક્યાંય કોઈ નુકસાન વુકસાન છે ને ખોટી રીતે પોલીસ દ્વારા બધું ઉપજાઈ પાડેલું અને એની અંદર એકસો સડસઠ લોકો વિરુદ્ધ ખોટી રીતે ગુના દાખલ કરેલા જે અત્યારે મુંબઈ છે બહાર છે મારી સામે કેસ દાખલ કરેલો છે તો જે આપણે હયાત જ નથી એવી રીતે ખોટી રીતે આવા એમને બચાવ માટે કેસ દાખલ કરેલા છે અને સામે બે અમારા યુવાનો શહીદ થઈ ગયા હતા અને એ સરકારે ખાતરી આપી હતી કે અમે કેસો પાસા ખેંચીશું એ પાસા ખેંચાણા નથી એ બાબતે આજે આવેદનપત્ર આપવા આપવા માટે અમારા સમાજના પ્રમુખ તરીકે હું પણ જોડે આવેલો છું એસપીજી ગ્રુપ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને પોલીસ કેસ પરત ખેંચવા માટે આવેદનપત્ર આપવા ઉપરાંત આ કેસો પરત ખેંચવામાં નહીં આવે બે હાજર પંદરનું પુનરાવર્તન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે પાટીદારો સામે થયેલા કેસો સરકાર દ્વારા પરત લેવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું પાલમપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુદેશા